વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રીય નૃત્ય શૈલી કથક આજે આપણે તેમાં થિયરીમાં ખાસ શીખવા જઈ રહ્યા છીએ અભિનય તથા તેના પ્રકારો. અભિનય શબ્દ આપણે રોજબરોજ જીવનમાં ઘણી વખત વાપરીએ છીએ. કોઈ ડ્રામા નાટક જોઈને આવ્યા, ચલચિત્ર ફિલ્મ મૂવી જોઈને આવ્યા, આપણે કહીએ છીએ એમનો અભિનય ખૂબ સુંદર હતો. ડઝ ઇટ મીન એક્ટિંગ? એનો અર્થ આપણે ફક્ત એક્ટિંગ જેવો લઈએ છીએ? નહીં. જ્યારે શાસ્ત્રીય નૃત્ય શૈલીના સંદર્ભમાં અભિનય શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ભરતનાટ્યશાસ્ત્રમાં શું કહેવાયું છે, સંગીત રત્નાકરમાં શું કહેવાયું છે, અભિનય દર્પણમાં શું કહેવાયું છે અને સમગ્ર નૃત્ય શૈલી કે નાટ્ય શૈલીના સંદર્ભમાં અભિનયને કઈ રીતે જોવામાં આવ્યો છે તે ખાસ જોવું જોઈએ. અભિનય જે શબ્દ છે તે બે મૂળ શબ્દથી બનેલો છે. એક છે અભિ અને બીજો શબ્દ છે ની અથવા નયમ. અભિ એટલે ની તરફ, ટવર્ડ્સ, અને જ્યારે ની નયા કહીએ છીએ ત્યારે એનો અર્થ થાય છે દોરી જવું, ટુ લીડ, એને તે તરફ લઈ જવું. આપણે સૌ જાણીએ છીએ કે નૃત્યનો એક ધ્યેય છે. નૃત્ય એટલે જે કથાનક વસ્તુ રજૂ કરવામાં આવે છે તેની સાથે તાદાત્મ્ય કેળવવું, એક બની જવું. રસ નિષ્પત્તિ જેનો ધ્યેય છે ત્યારે તો શક્ય બને છે કે જ્યારે એ કોઈ કેરેક્ટર પરફોર્મ થાય છે, કોઈ ઘટના પરફોર્મ થાય છે, કોઈ વાતની રજૂઆત થાય છે ત્યારે આપણી અનુભૂતિ એમાં એકાકાર થઈ જાય છે અને ત્યારે જ જે રસ નિષ્પત્તિ અપેક્ષિત છે, એક્સપેક્ટેડ છે તે થાય છે. એટલે આમ જો આપણે જોઈએ તો જ્યારે ખાસ કરીને નૃત્યના સંદર્ભમાં તો એક નર્તક કે નર્તકી કોઈ વસ્તુની રજૂઆત કરે છે ત્યારે તે પાત્ર સાથે પોતે તાદાત્મ્ય કેળવે છે. હું જ્યારે કૃષ્ણ બનું છું, હું રાધા બનું છું ત્યારે હું કૃષ્ણ કે રાધાથી જુદી નથી, એની સાથે ત્યારે મારામાં એક એ સમયે જે વસ્તુ બતાવવા દર્શાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, રાધા પાણી ભરવા જાય છે, કૃષ્ણ કંકરી મારી અને મટુકીને ફોડી નાખે છે. રાધાના મનમાં જે ભાવ છે એ ભાવ એક નર્તકી તરીકે મારે અનુભવવાના છે અને અનુભવાય છે. જ્યારે એની સાથે એકાકાર થાય છે ત્યારે એ અભિનય સ્વરૂપે બહાર આવે છે અને દર્શકો જે સામે બેઠા છે તેના સુધી જાય છે. અને પછી જે એક પાત્ર તરીકે મેં અનુભૂતિ કરી કે દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે દ્રૌપદી જે પીડા અનુભવે છે એ જો હું અનુભવું છું તો એ દર્શકો સુધી જવી બહુ જરૂરી છે. એ ક્યારે શક્ય બને કે જ્યારે નર્તક અથવા નર્તકીમાં અભિનયની સંપૂર્ણ સમજ હોય તથા અભિનયને સંપૂર્ણ સ્વરૂપે વ્યક્ત કરવાની એનામાં એક એફિશિયન્સી હોય, શક્તિ હોય. અને એટલા માટે આજે અભિનયને આપણે સંપૂર્ણ સ્વરૂપે સમજવા પ્રયત્ન કરીશું. અભિનયના મુખ્ય ચાર પ્રકારો છે. આંગિક અભિનય, વાચિક અભિનય, આહાર્ય અભિનય અને પછી આવે છે સાત્વિક અભિનય. અભિનયના મુખ્ય ચાર પ્રકારો આપણે સમજીએ ત્યારે ચારેને ઇન્ડિવિજ્યુઅલી સમજ્યા પછી આપણા માનસપટ પર એક સંપૂર્ણ ચિત્ર નૃત્ય, શાસ્ત્રીય નૃત્યના સંદર્ભમાં ઊભું થશે. અભિનયના મુખ્ય ચાર પ્રકારો સમજીએ ત્યારે બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા કે અભિનયને બીજી રીતે પણ અલગ અલગ રીતે જોવામાં આવ્યું છે, મૂલવવામાં આવ્યું છે. જેમ કે નાટ્યધર્મી અભિનય અને લોકધર્મી અભિનય. નાટ્યધર્મી અભિનય જે છે તે અભિનયમાં આવતી મુદ્રાઓ છે, એના શાસ્ત્ર છે, એને અનુસરી અને ચોક્કસ ઢબે અભિનય દર્શાવવામાં આવે છે, લોકોના મન સુધી રસ નિષ્પત્તિ માટે પહોંચવામાં આવે છે. જ્યારે અભિનય નાટ્યધર્મી છે ત્યારે આ રીતના હોય છે. અભિનય જ્યારે લોકધર્મી બને છે ત્યારે આપણે કોઈ પણ સંવેદના અનુભવીએ છીએ, કોઈ પણ વસ્તુ કરીએ છીએ, વિચારીએ છીએ, જોઈએ છીએ આપણા રોજબરોજના જીવનમાં, તો આપણું શરીર છે કયા પ્રકારની મૂવમેન્ટ કરે છે, શું ફીલ કરે છે, કઈ રીતે રજૂ કરે છે. લોકધર્મીમાં આપણી રોજબરોજની ઘટના, આપણું વર્તન એને વધુ વણી લેવામાં,
જેથી કરીને લોકો સુધી બહુ સહજતાથી, સામાન્ય લોકો સુધી સહજતાથી અભિનય દ્વારા પહોંચી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક પછી એક એમ ચાર અભિનયના પ્રકારો જોઈશું. સૌ પ્રથમ છે તે છે આંગિક અભિનય. આંગિક અભિનય શબ્દ પોતે સમજાવે છે જ્યાં અંગની વાત કરવામાં આવે છે. જુઓ, અભિનયનો અર્થ આપણે સમજ્યા કે કોઈ પણ એક ચોક્કસ માધ્યમ, પરફોર્મિંગ આર્ટ, એમાં શરીર એક બહુ મહત્વનું માધ્યમ છે. શરીરના માધ્યમ વગર તમે કઈ રીતે, આપણે કોઈ પણ નર્તક નર્તકી કઈ રીતે લોકો સુધી પહોંચી શકે, દર્શકો સુધી પહોંચી શકે? એટલે આંગિક, અંગનો ઉપયોગ કરવાનો, જેમાં અંગ, પ્રત્યંગ અને ઉપાંગ આ ત્રણેયની વાત કરવામાં આવે છે. તો સંપૂર્ણ અંગનો ઉપયોગ કરી અને અંગ દ્વારા અભિનયને પ્રદર્શિત કરવો. અહીં અભિનય એટલે જે વિચારધારા છે, કથાનક છે, કોઈ એક સંવેદના છે, લાગણી છે, સંદેશ છે, એને લોકો સુધી પહોંચાડવો. હવે અંગ દ્વારા કઈ રીતે? તો કૃષ્ણ છે તો કૃષ્ણને એક જુદી રીતે ઊભા રાખવામાં આવે છે એને. હવે કૃષ્ણની મુદ્રાથી ખબર પડે છે કે અરે આ તો કૃષ્ણ છે. દર્શકોને કહેવાની જરૂર નથી પડતી કે આ કૃષ્ણ છે. આ આ મુદ્રા બતાવો એટલે ખ્યાલ આવે છે કે અહીં પાર્વતીની વાત થાય છે. તો અંગ દ્વારા, હસ્ત મુદ્રાઓ દ્વારા, ફેશિયલ એક્સપ્રેશન્સ દ્વારા, અમુક પોશ્ચર દ્વારા, જ્યારે કોઈ વ્યક્તિ ઊભી રહે છે આ રીતે, ત્યારે ખ્યાલ આવે છે કે આ તો શિવની વાત છે. માથેથી જ્યારે ગંગા દર્શાવવામાં આવે છે કે જટામાંથી ગંગા, તો એ શિવની વાત છે. તો આ જે આખી અભિનય દ્વારા, અંગના અભિનય દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન થાય છે. તો સૌ પ્રથમ આવ્યું આંગિક અભિનય, કે જેમાં ઘૂંઘટ દ્વારા સ્ત્રી બતાવીએ, શિવના મુદ્રાઓ, એના ઊભા રહેવાની પદ્ધતિ દ્વારા આપણે શંકરની વાત કરીએ, હાથમાં વાંસરી અથવા માથે મોરપીછ બતાવી આપણે બતાવીએ છીએ કે આ કૃષ્ણ છે. તો આ અંગ દ્વારા જે રજૂ કરવામાં આવે છે તેને આંગિક અભિનય કહે છે. જ્યારે આપણે વાત કરીએ કે ઠાઠ 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 કઈ રીતે દર્શાવે છે, તો એક પોઝ છે, એક ઠહેરાવ છે. તો શેના વડે દર્શાવ્યું? ચોક્કસપણે એ અંગ વડે દર્શાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આંગિક અભિનય એટલે શું હવે આપને સમજમાં આવ્યું છે. બીજો જે અભિનય છે તે છે વાચિક અભિનય. વાચિક જે વાણી દ્વારા રજૂ થાય છે. હવે જુઓ, અહીંયા આપણે જે આપણી એક લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ અભિનયની હતી, એક્ટિંગ, એમાંથી ધીરે ધીરે બહાર આવીએ છીએ કે વાચિક એટલે વાણી દ્વારા. હવે વાણી દ્વારા તો કઈ રીતે કથકમાં કે કઈ રીતે નૃત્યમાં? કથકના જો ઉદગમમાં જઈએ તો કથક એટલે કથા કહે, સો કથિક. આપણે સાંભળીએ છીએ ને કહે છે, અચ્છા આ સલામી તોડો છે, આ રંગમંચ પ્રણામ છે. કઈ રીતે ખબર પડી? ખાલી સાંભળીને. તેમાં નમસ્તે, સલામી, પ્રણામ આવા શબ્દોનો ઉપયોગ થયો. સાંભળીને થાય છે આ કવિત છે, આ પરણ છે, કારણ કે પરણના શબ્દો છે. તો વાચિક અભિનય થયો, જ્યાં વાણીને જોડવામાં આવે છે અને વાણી દ્વારા અભિનયને બતાવવામાં આવે છે. શારીરિક, આંગિક એને વાણી, શબ્દો સાથે જોડવામાં આવે છે ત્યારે તે વાચિક અભિનય બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપ જ્યારે કંઈ પણ પરફોર્મ કરશો, જોશો, ત્યારે ચોક્કસપણે કહી શકશો કે બસ અહીં આ વાચિક અભિનય છે, જ્યાં વાણી દ્વારા અભિનય પ્રદર્શિત થાય છે અને અભિનયને વાણી સાથે જોડીને આગળ લઈ જવામાં આવે છે. હવે ત્રીજો અભિનય જે છે તે છે આહાર્ય અભિનય. આહાર્ય જે પોતે આભૂષણો, સૌંદર્ય સાથે જોડાયેલ શબ્દ છે. પરફોર્મિંગ આર્ટ, રજૂઆતની જે કોઈ પણ કલા છે તેમાં અપિયરન્સ, દેખાવ એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. સ્ટેજ ઉપર સૌ પહેલા નર્તક આવે છે અને આપણા શબ્દ, વાહ ક્યાં ખૂબ સુંદર લાગે છે, સુંદર લાગે છે, જોવાની મજા આવી, રસ નિષ્પત્તિમાં ક્યાંક થોડાક આગળ વધ્યા. અભિનય છે, કારણ કે તમારું કોશ્યુમ, તમે કઈ રીતે તમારી જાતને સજાવી છે, અંગને કઈ રીતે કયા પ્રકારના આભૂષણ પહેર્યા પછી આપણે, અચ્છા આ નર્તક કે નર્તકી
પર્ટિક્યુલર ઘરાનાના છે, જયપુર ઘરાનાના છે, લખનૌ ઘરાનાના છે, આપને કઈ રીતે ખબર પડી? હજી નૃત્ય તો શરૂ નથી થયું. નહીં નહીં નહીં, એમણે પહેરેલા કોશ્યુમ ઉપરથી અમને લાગ્યું. એમણે જે વસ્ત્રો ધારણ કર્યા છે કે સામાન્ય રીતે આ વસ્ત્રો છે એ આ પ્રકારના વસ્ત્રો જયપુર ઘરાનામાં પહેરે. કઈ રીતે મેસેજ કઈ રીતે દર્શકો સુધી પહોંચ્યો? કોશ્યુમથી ખૂબ સુંદર રીતે તૈયાર થવું. હવે તૈયાર સૌંદર્ય ચોક્કસપણે, પણ ભરતનાટ્ય શાસ્ત્રમાં આપણે જ્યારે વાંચીએ અભિનયના પ્રકારો ત્યારે એમાં ચોક્કસપણે કીધું છે કે આજે સપોઝ સાઉથમાં આપણને કથકલીમાં આજે પણ એ જોવા મળે છે કે જ્યારે કોઈ કેરેક્ટર પાત્ર છે એને લઈ જવામાં આવે એ પહેલાં એને પર્ટિક્યુલર રંગ કલર કરવામાં આવે છે એના ચહેરા પર, અને એ પાત્ર કયા પ્રકારનો છે, એ રામ છે, રાવણ છે, સજ્જન છે, દુર્જન છે, એ પ્રકારે એ કલર નક્કી થાય છે, રંગ છે એની ઉપરથી નક્કી થાય છે. એનું નાક લાલ કરવું જોઈએ તો એ ભરતનાટ્ય શાસ્ત્ર કહે છે, તો એ આહાર્ય અભિનય થયું. રાધા છે તો અમુક પ્રકારના વસ્ત્ર પહેરે, પાર્વતી છે તો એ જુદા પ્રકારના વસ્ત્ર ધારણ કરે, કૃષ્ણ છે પિતાંબરી છે, માથે મોરપીચ છે, શરીરનો રંગ જુદો છે, તો દર્શકોને કહેવું પડે કે આ કૃષ્ણ છે? નહીં નહીં, જોઈને ખ્યાલ આવી ગયો. તો કયો અભિનય? એ આહાર્ય અભિનય થાય છે. વિદ્યાર્થી મિત્રો, આહાર્ય અભિનય ખાલી વ્યક્તિગત સજાવટને ધ્યાનમાં રાખીને નથી લેવાનું, નેપથ્ય રંગમંચ છે જેની પર નૃત્ય પ્રદર્શિત થાય છે એ રંગમંચને કોઈ પર્ટિક્યુલર કોઈ ચોક્કસ નિશ્ચિત રીતે સજાવવામાં આવ્યો છે. હા હા, અડધું સ્ટેજ છે, અડધું રંગમંચ કૃષ્ણને લઈને કથાનક છે, એક બાજુ સુંદર મજાની ઝૂંપડી છે, નાનું ગામડું છે, ઘર છે, આ ઘમર ઘમર વલોણા ચાલે છે, અને બીજી બાજુ અડધા સ્ટેજમાં અડધા રંગમંચ ઉપર તો મોટા મહેલ જેવું બતાવ્યું છે, દાસ દાસીઓ બતાવ્યા છે. દર્શકોને થશે જો કૃષ્ણની વાત છે તો અહીંયા ક્યાંક ગોકુળની વાત છે અને દ્વારિકાની વાત છે, રંગમંચ ઉપરથી ખબર પડે છે. તો રંગમંચનું સજાવટ જે છે, નેપથ્ય જે છે, એમાં જે કોઈ પણ વસ્તુ લગાવવામાં આવી છે, મૂકવામાં આવી છે, એ દરેક વસ્તુ કથાનકને વધુ ચોટદાર વધુ સુંદર રીતે દર્શકો સુધી પહોંચાડી શકે એ રીતે મૂકવું જોઈએ. આ થયું આહાર્ય અભિનય. આપ જોશો, જો બહુ માઇન્યુટલી બારીકાઈથી ઓબ્ઝર્વેશન કરશો તો દરેક શાસ્ત્રીય નૃત્ય શૈલી છે એ ઘરેણાઓ એક સરખા નથી પહેરતા. અમુક જગ્યાએ જળતર, અમુક જગ્યાએ ડાયમંડ, અમુક જગ્યાએ કથક જેવી હોય તો પર્લ મોતીની વાત થાય છે. નો ડાઉટ સમયની સાથે બદલાતા જ્યારે કથક નવા સ્વરૂપે આવતું જાય છે, ક્યાંક ફ્યુઝન સ્વરૂપે આવતું જાય છે, તેમાં ચોક્કસપણે છૂટછાટ લેવામાં આવે છે. પણ છતાં જ્યારે શાસ્ત્રીયતાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે શાસ્ત્રીય નૃત્ય શૈલીઓની વાત કરીએ તો એમાં કેવા પ્રકારના આભૂષણો પહેરવા, કેવા પ્રકારના વસ્ત્રો ધારણ કરવા ચોક્કસ છે. આપ જો બધી નૃત્ય શૈલીઓને ખાલી ફોટા દ્વારા જોશો તો તમને ખબર પડશે કે કુચીપુડી, ભરતનાટ્યમ, કથકલી, કથક, કથકમાં પણ ઘરાનાઓ, આ બધાના પોતાના જુદા વસ્ત્રો હોય છે, જુદા પ્રકારના આભૂષણો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આહાર્ય અભિનય આને સમજવા માટે આટલી વસ્તુ પૂરતી છે. હવે જ્યારે જ્યારે આપ રંગમંચ પર જાઓ પરફોર્મ કરવા ત્યારે આ વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખશો. એટલું જ નહીં, પણ કોઈ સારા કલાકાર, નામી કલાકાર એના રંગમંચ પ્રદર્શન જોવા જાઓ છો ત્યારે ચોક્કસપણે સમગ્ર અભિનયને જુદા પાડી એનું ક્રિટિકલ ઇવેલ્યુએશન કરો. અચ્છા, એમણે કોસ્ચ્યુમ કેવા પહેર્યા છે, સ્ટેજ પાછળ પડદો છે એનો કયો રંગ પસંદ કર્યો છે, એને જે કપડાં પસંદ કર્યા છે એમાં પ્રોપ્સ કંઈ લીધા છે, ખૂટતું તું બહારથી કોઈ બીજા સ્વરૂપે પ્રોપ્સ લીધેલા છે, પ્રોપ્સ છે એ કથાનક સાથે મેચ થાય છે, આ બધી વસ્તુ જોશો તો આ દરિયો છે ઊંડા ઉતરતા જાઓ, મેળવતા જાઓ, એનરિચ થઈ અને પાછા બહાર આવો. હવે પછીનો સૌથી છેલ્લો અને સૌથી મહત્વનો અભિનય તે છે સાત્વિક અભિનય. હવે જ્યારે સાત્વિક અભિનય બોલીએ છીએ ત્યારે એક સત્વ એની ફીલિંગ આવે છે. નૃત્યને આરાધના, સાધના
ઈશ્વર પ્રાપ્તિ, મોક્ષ આ બધા સાથે ક્યાંક રિલેટ કરવામાં જોડવામાં આવ્યું છે. અને જો હું ખોટી ન હોઉં તો લગભગ બધા નર્તકો જેણે પોતાનું જીવન એક કે બીજી રીતે નૃત્ય સાધનાને સમર્પિત કર્યું છે તેઓ આમાં મારી સાથે સહમત થશે. સત્વ વગર જો નૃત્ય, એનું સત્વ નથી, સત્વ એ હાર્દ છે એનું, જો એ નથી તો આ કલા એ કલાકાર સાથે લાંબી મજલ ના કાપે. જ્યારે નર્તક અથવા નર્તકી કોઈ કથા, કોઈ વાત એને રજૂ કરવા જાય છે ત્યારે કથાનકની એક એસેન્સ છે, એનું એક હાર્દ છે, એ હાર્દ લોકો સુધી પહોંચવું જોઈએ. હવે આમાં ઘણા ગુરુજનોના મત એમ કે છે કે હાર્દ એટલે કઈ રીતે પહોંચાડો તમે, કારણ કે આમ જુઓ તો અંગ દ્વારા જાય છે, શબ્દ દ્વારા સપોર્ટ થઈને જાય છે, અને તમારો અપિયરન્સ છે, બાહ્ય દેખાવ છે, કોસ્ચ્યુમ છે, એની દ્વારા જાય છે. સત્વ કાંઈ આ ત્રણથી પર તો નથી? સત્વ ત્રણની મદદ ચોક્કસ લે છે, એટ ધ સેમ ટાઈમ હા આ તેનાથી પર છે, પર એ રીતે છે કે અંગ દ્વારા તમે સાત્વિક અભિનય દર્શાવો છો. હવે સાત્વિક અભિનયને જે દર્શાવવાના એના શાસ્ત્રીય નૃત્ય શૈલીના ગ્રંથો છે એમાં બતાવે છે કે સાત્વિક અભિનય ક્યારે આવે, જ્યારે પાત્ર સાથે એકાકાર થઈ નર્તક અથવા નર્તકી પોતાના અસ્તિત્વથી પર જઈ અને એ અસ્તિત્વ જેને તે પરફોર્મ કરે છે એને પોતાનામાં ઉતારે છે, અને પછી એ પાત્ર, એ કથાનક છે, એ ઘટના છે, એ જાણે પોતે અનુભવે છે, એમાંથી પસાર થાય છે, એ રીતે અંગની નાની નાની બાબતોમાં એ છલકાય છે, બહાર આવે છે. જેમ કે જ્યારે ક્રોધ બતાવો છો ત્યારે આંખો વિસ્ફારિત થઈ જવી, ચહેરો લાલ થવો, શરીરમાં એકદમ ધ્રુજારી આવવી, હવે આ બધી વસ્તુ છે એ તમે પાત્ર સાથે એકાકાર કરો ત્યારે સત્વ અભિનય નૃત્ય સ્વરૂપે બહાર આવે છે. ગમે એટલા એસી ચાલુ છે છતાં તમે એ પાત્ર સાથે એક થાવ છો અને પ્રસ્વેદ આવે છે, પસ્પિરેશન થવા માંડે છે, કારણ કે એ પાત્રની જરૂરિયાત છે, એ પાત્રના સત્વને તમે અનુભવો છો. ક્યારેક જરૂરિયાત છે તો તમે ફેઇન્ટ થઈ જાઓ છો, પડી જાઓ છો, અને પડવાનું એટલું સહજ છે કે એ પાત્ર પડે છે. આ બધી વસ્તુ છે, ધ્રુજારી આવવી, વિસ્ફારિત આંખો થવી, પ્રસ્વેદ થવો, આ બધી વસ્તુ છે સત્વ સાથે જોડાયેલી છે, અને ત્યારે સાત્વિક અનુભવ થાય છે. અને જ્યારે એ એકાકાર તમે અનુભવ કરો ત્યારે તમે પાત્ર સાથે જ નહીં, સમગ્ર સૃષ્ટિ સાથે, સૃષ્ટિના સર્જનહાર એવા ઈશ્વર સાથે, આપણી અંદર નર્તક અથવા નર્તકી સાથે જોડાયેલા નટરાજ અને નટવર સાથે એક્ય અનુભવીએ છીએ, પછી કશું અલગ નથી હોતું. અને જ્યારે આ પરિસ્થિતિએ આ ચારે અભિનય, જેમાં આંગિક, વાચિક, આહાર્ય તથા સાત્વિક, આ ચારેને ભેગા કરી એક કોઈ એક વાત, એક ઘટના, કથાનક, કથાવસ્તુ નૃત્ય સ્વરૂપે આવે છે, અને કલાકાર એ બાબત સાથે, પાત્ર સાથે, ઘટના સાથે એક થઈ જાય છે, ત્યારે દર્શકોમાં સંપૂર્ણપણે રસ નિષ્પત્તિ થાય છે. જ્યારે કોઈ પણ ઓડિયન્સમાં આપણે બેઠા છીએ ને કંઈ મજા આવ્યા, ક્યાં બાત, ક્યાં ખૂબ, તો એ ક્યારે થાય છે? એ રસ નિષ્પત્તિ થાય છે. કલાકારે પોતાની જાતને એ પાત્રને સમર્પિત કરી દીધી અને એ પાત્ર બની ગયું. એને જોતા જોતા આપણે દર્શક તરીકે ક્યાંક સમર્પિત થયા અને એ પાત્રમાં એકાકાર થયા, અને એ રીતે રસ નિષ્પત્તિ થાય છે. આ ચાર અભિનયના પ્રકારો વગર, એ સમજ્યા વગર, એને સંપૂર્ણપણે આપણા નૃત્યમાં ઉતાર્યા વગર કોઈ પણ શાસ્ત્રીય નૃત્ય શૈલી અધૂરી છે. અને એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે જ્યારે આ અભ્યાસક્રમ, આ શીખવાની શરૂઆત કરી ત્યારે સૌ પહેલું આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યા ચંદ્ર તારાદી ત્વમ નમઃ સાત્વિકમ શિવમ, એટલે કે આ ચાર અભિનય જે એની સાથે એક થઈ ગયેલા છે
તેવા શિવ એની સ્તુતિ કરી, એનું નમન કરી અને આપણે આ કલા શીખવાના, શાસ્ત્રીય નૃત્ય શૈલી શીખવાના પથ ઉપર પહેલું ડગ માંડીએ છીએ. અને આમાં જ આપણે સમજીએ છીએ કે જેટલું ઈશ્વરને સમજવાનું મહત્વ છે, એટલું જ આ ચાર અભિનયને સંપૂર્ણપણે સમજી અને આપણા નૃત્યમાં, આપણામાં, આપણા પરફોર્મન્સીસમાં, પ્રદર્શનમાં ઉતારવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ, આશા રાખું છું કે આ ચારે ચાર નૃત્ય શૈલીઓ આપની સંપૂર્ણ સમજમાં આવી હશે. આભાર. નમસ્તે.